બનાસકાંઠા બેઠકના ચૂંટણી જંગ માટે ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ. કુલ 33 પૈકી 19 ઉમેદવારોના 24 ફોર્મ ચકાસણી દરમિયાન માન્ય ઠર્યા. લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે પાલનપુરના ઢુંઢિયાવાડી વિસ્તારમાં સામાન્ય બબાલમાં આશાસ્પદ યુવકની હત્યા થતા ચકચાર. મૃતકનો પરિવાર ન્યાય માટે રોડ ઉપર ઉતરતા પોલીસ તંત્ર એક્શનમાં. લોકસભા ચૂંટણીમાં મતદાન વધારવાનો નવો નુસ્ખો. ધાનેરા તાલુકાની 127 પ્રાથમિક શાળાના બાળકોએ મતદાન જાગૃતિ માટે પોસ્ટકાર્ડ ઉપર ચિત્રેલા જનજાગૃતિના સંદેશ અને ચિત્રોનું ધાનેરાના લાલચોકમાં કરાયું પ્રદર્શન. એક સમયે ડીસામાં ધમધમતો હાથવણાટનો ગૃહ ઉદ્યોગ લાંબા સમયથી મૃતપ્રાય અવસ્થામાં, નવી પેઢીમાં પણ હસ્તકળાનો કસબ જાળવી રાખવા સરકારી રાહે સહયોગ ઝંખતા કારીગર પરિવારો. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી માટે ભરાયેલા 33 ઉમેદવારો પત્રો પૈકી આજે 19 ઉમેદવારના ઉમેદવારી પત્રો માન્ય રહ્યા હતા. ગત ગુરુવારે બપોર સુધીમાં બનાસકાંઠા બેઠક માટે કુલ 33 ફોર્મ ભરાયા હતા. જોકે આજે કલેક્ટર કચેરી ખાતે હાથ ધરાયેલ ફોર્મ ચકાસણી દરમિયાન એક અપક્ષ સહિત ડમી ઉમેદવારના ફોર્મ રદ થઈ જતાં કુલ 19 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા. હવે ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ થયા બાદ જ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે અને જો કોઈ ઉમેદવારો ફોર્મ પરત ન ખેંચે તો બનાસકાંઠા બેઠક માટે કુલ 19 ઉમેદવારો મેદાનમાં રહેશે. જોકે મજબૂત જણાતા ઉમેદવારોને ફોર્મ પરત ખેંચી લેવા માટે મનાવવાની કવાયતો પણ તેજ થઈ ગઈ છે. ત્યારે કેટલા ફોર્મ પરત ખેંચાય છે તે જોવું રહ્યું. બનાસકાંઠાના માવસરી ખાતે પણ લોકસભાની ચૂંટણીના પગલે પીએસઆઈ અને પોલીસ તેમજ બીએસએફના જવાનો દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરાયું હતું. લોકસભાની ચૂંટણીને લઈને સરહદી વિસ્તારમાં આવેલ માવસરી ગામમાં યોજાયેલી ફ્લેગ માર્ચમાં માવસરી પોલીસ તેમજ બીએસએફના જવાનોએ ગામના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી સ્થાનિક રહીશોને સલામતી માટે પોલીસની સક્રિયતાની પ્રતીતિ કરાવી હતી. લોકસભા ચૂંટણી પૂર્વે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા તમામ 26 લોકસભા મતવિસ્તારોમાં મીડિયા વિભાગના ઇન્ચાર્જ તેમજ સહ ઇન્ચાર્જની નિમણૂકો કરાઈ છે. જેમાં બનાસકાંઠા લોકસભા મતવિસ્તારના મીડિયા ઇન્ચાર્જ તરીકેની જવાબદારી રૂપસિંહભાઈ ચૌહાણને સોંપાઈ છે, જ્યારે સહ ઇન્ચાર્જ તરીકે દેવતભાઈ બારોટ અને કંચનજી ઠાકોરની વરણી કરાઈ છે. આ નિમણૂકોને વ્યાપક આવકાર મળ્યો છે. બનાસકાંઠા સહિત ગુજરાતભરમાં લોકસભા ચૂંટણીના પગલે રાજસ્થાન તરફથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનું પ્રમાણ વધી ગયું છે. ત્યારે થરાદ પોલીસે વિદેશી દારૂ ભરેલી વધુ એક ઇકો ગાડીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. થરાદના નારોલી નજીકથી પોલીસે 27,000 રૂપિયાનો વિદેશી દારૂ ભરેલી ઇકો ગાડી સહિત કુલ 4,27,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી રાજસ્થાનના એક શખ્સની ધરપકડ કરી હતી. ચૂંટણીના પગલે નારોલી નજીક હંગામી ધોરણે ઊભી કરાયેલ ચેકપોસ્ટ ઉપરથી થરાદ પોલીસે વિદેશી દારૂ સાથે રાજસ્થાનના બુટલેગરને ઝડપી લઈ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે પાલનપુરના ઢુંઢિયાવાડી વિસ્તારમાં સામાન્ય બબાલમાં આશાસ્પદ યુવકની હત્યા થતા ચકચાર. મૃતકનો પરિવાર ન્યાય માટે રોડ ઉપર ઉતરતા પોલીસ તંત્ર એક્શનમાં. લોકસભા ચૂંટણીમાં મતદાન વધારવાનો નવો નુસ્ખો. ધાનેરા તાલુકાની 127 પ્રાથમિક શાળાના બાળકોએ મતદાન જાગૃતિ માટે પોસ્ટકાર્ડ ઉપર ચિત્રેલા જનજાગૃતિના સંદેશ અને ચિત્રોનું ધાનેરાના લાલચોકમાં કરાયું પ્રદર્શન. એક સમયે ડીસામાં ધમધમતો હાથવણાટનો ગૃહ ઉદ્યોગ લાંબા સમયથી મૃતપ્રાય અવસ્થામાં, નવી પેઢીમાં પણ હસ્તકળાનો કસબ જાળવી રાખવા સરકારી રાહે સહયોગ ઝંખતા કારીગર પરિવારો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરાવાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરાવાડના થાંભલા, તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરાવાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. જ
ઝઘડા મિટાવ, વાડ કરાવ. કોબ્રા વાડના થાંભલા. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસ્યુ દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસ્યુ તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠામાં ચૂંટણીના માહોલ વચ્ચે ગુનાહિત ઘટનાઓનો ગ્રાફ પણ સતત ઉંચકાઈ રહ્યો છે. જિલ્લા મથક પાલનપુર શહેરના ઢુંઢિયાવાડી વિસ્તારમાં પણ સામાન્ય તકરારમાં યુવકની હત્યા થતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાથી ઉશ્કેરાયેલા મૃતક યુવકના પરિવારે આજે બેનરો સાથે રેલી યોજી ન્યાયની માંગ કરી હતી. આ ઘટનાના પગલે સલામતીના ભાગરૂપે પોલીસે ઢુંઢિયાવાડી વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ ઘટનાની વિગતો કંઈક એવી છે કે પાલનપુરના ઢુંઢિયાવાડી વિસ્તારમાં 5 દિવસ અગાઉ સામાન્ય બાબતે થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. આ બબાલમાં વિપુલકુમાર અમૃતભાઈ ઓડ નામના યુવકને ગંભીર ઇજાઓ થતા તેને પાલનપુર ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન ગઈરાત્રે આ યુવકનું મોત નિપજતા પરિવાર ઉપર આપ તૂટી પડ્યું છે. આ ઘટનામાં ઇજાગ્રસ્ત યુવકનું મોત નિપજતા પાલનપુર શહેરમાં ઉત્તેજના ભર્યો માહોલ છવાઈ જતા પોલીસે અગમચેતી રૂપે ઢુંઢિયાવાડી વિસ્તારમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી હતી. આ ઘટનાથી વિફરેલા મૃતકના પરિવારજનોએ આજે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે દેખાવો યોજતા મામલો વધુ ગરમાયો હતો. પાલનપુરના ઢુંઢિયાવાડી વિસ્તારમાં નજીવી બાબતે થયેલ મારામારીમાં ઓડ સમાજના યુવકનું મોત નિપજતા આજે મૃતકના પરિવારજનો અને ઓડ સમાજના અગ્રણીઓ ન્યાયની માગણી સાથે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. મૃતક વિપુલના હત્યારાઓને ઝડપી લઈ તેમની સામે કડક કાર્યવાહી કરવાની માંગના સમર્થનમાં બેનરો અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે કોજીથી ઢુંઢિયાવાડી સુધી રેલી યોજી રોષ ઠાલવ્યો હતો. આ રેલી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેજુણ, ડીવાયએસપી સહિત સુરક્ષા દળોનો કાફલો દોડી આવ્યો હતો અને મૃતકના પરિવાર સાથે વાટાઘાટો કરી સાંત્વના પાઠવી હતી. સમજાવટના અંતે મામલો થાળે પડ્યો હતો, પરંતુ આ બનાવના પગલે ઢુંઢિયાવાડીમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ ઘટનાના પગલે પાલનપુરના ઢુંઢિયાવાડી વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી હોય પોલીસ તંત્ર વધુ સતર્ક બની ગયું છે. ચૂંટણી પંચની સૂચના મુજબ ધાનેરા તાલુકાની 127 પ્રાથમિક શાળાઓના બાળકોએ પોસ્ટકાર્ડ ઉપર મતદાન જાગૃતિના ચિત્રો દોરી મતદાન જાગૃતિનો પ્રયાસ કર્યો હતો. બનાસકાંઠામાં મતદાન જાગૃતિ માટે અવનવા પ્રયાસ થઈ રહ્યા છે, ત્યારે આજે ધાનેરાના લાલચોક ખાતે પણ મતદાન જાગૃતિ અને ઈવીએમ પ્રદર્શન માટે સ્ટોલ ઊભો કરાયો હતો. તમામ મતદારોના સંતાનો શાળામાં અભ્યાસ માટે જતા હોય છે ત્યારે મતદાન અવશ્ય કરવું એ સૂત્રને સાર્થક કરવા ચૂંટણી પંચે શાળામાં અભ્યાસ કરતા બાળકો જ આ સંદેશ પોતાના માતા પિતા સુધી પહોંચાડે તે માટે પોસ્ટકાર્ડ ઉપર ચિત્ર દોરવા માટે બાળકોને પ્રેરિત કરવાનો નવો નુસ્ખો અપનાવ્યો છે. આ વખતે ધાનેરા તાલુકાની 127 શાળામાં અભ્યાસ કરતા ધોરણ 6-8 ચિત્રકળામાં રસ ધરાવતા બાળકો માટે મતદાન જાગૃતિના સૂચન ચિહ્ન પોસ્ટકાર્ડ ઉપર ચિતરવા માટેની ચિત્ર સ્પર્ધાનું શાળા કક્ષાએ આયોજન કરાયા બાદ તાલુકાની તમામ શાળાઓના બાળકો પોસ્ટકાર્ડ ઉપર પોતાના માતા કે પિતાની સહી કરાવી પોતાના ઘરેથી જ મતદાન જાગૃતિનો સંદેશ રેલાવે તેવો ઉમદા પ્રયાસ કરાયો હતો. આ નુસ્ખાને સફળતા પણ મળી છે. આજે ધાનેરાના લાલચોકમાં બાળકોએ પોસ્ટકાર્ડ ઉપર દોરેલા મતદાર જાગૃતિના ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. અલગ અલગ ચિહ્નો સાથે મતદાન જાગૃતિ માટે દોરાયેલા આ ચિત્રો તેમજ સૂચક વાક્યોએ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. ધાનેરા ખાતેના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પણ
બાળકોના કાર્યની સરાહના કરી શિક્ષકોની જહેમતને પણ બિરદાવી હતી. ધાનેરા ખાતે તાલુકા કક્ષાનો બાળકો દ્વારા જે મતદાન જાગૃતિ અંગેના પોસ્ટકાર્ડ ઉપરના ચિત્રો દોરવામાં આવ્યા હતા તેનું તાલુકા કક્ષાએ પ્રદર્શન ગોઠવવામાં આવેલ છે. 30 માર્ચના રોજ માન્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પાલનપુરની સૂચના અનુસાર તમામ પ્રાથમિક શાળાઓની અંદર વિદ્યાર્થીઓ મારફતે મતદાન જાગૃતિ થાય તે માટે પોસ્ટકાર્ડ ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી અને ત્યારબાદ એ ચિત્ર સ્પર્ધામાં જે બાળકોએ પોસ્ટકાર્ડ દોરેલા છે એ ચિત્રોના પોતાના વાલીઓ સાથે ઘરે લઈ જઈ અને મતદાન જાગૃતિ માટે વધુ મતદાન થાય તે માટે વાલીઓને પણ જાગૃત કરવામાં આવ્યા છે અને દરેક પોસ્ટકાર્ડની અંદર વાલીઓની સહી લેવામાં આવેલ હતી. ત્યારબાદ તમામ પોસ્ટકાર્ડ ચિત્રો જે છે એને એકત્રિત કરીને આજે 5 તારીખે તાલુકા કક્ષાએ આનું પ્રદર્શન ગોઠવવામાં આવેલ છે. અમારા બંને સહાયક સાથી નોડલ શ્રીઓ પ્રકાશભાઈ અને પાંડેભાઈ તેમજ અમારી તમામ શિક્ષણની ટીમ અને સૌ તાલુકાના શિક્ષક ભાઈઓ આચાર્ય શ્રીઓ સીઆરસી કોઓર્ડિનેટર શ્રીઓ સમગ્ર સ્ટાફ સાથે રહી અને એક આ પ્રદર્શનનો બહોળી સંખ્યામાં પ્રચાર પ્રસાર થાય એના માટેના તમામ પ્રયત્નો કર્યા છે અને મારા તાલુકાના તમામ ધોરણ 6 થી 8ના વહાલા વિદ્યાર્થીઓએ પોતાની અંદર રહેલી જે અજબ શક્તિઓ છે એ સર્જનાત્મક સ્વરૂપે એમણે બહાર કાઢી છે અને વધુમાં વધુ મતદાન થાય તેના માટે પોતે પણ જાગૃત થઈને આ સ્પર્ધાની અંદર હોંશભેર ભાગ લીધેલ છે અને આ તાલુકાની અંદર 9,300 બાળકોએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધેલ હતો અને અહીંયા ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા છે અને આખો દિવસ આ કાર્યક્રમ ચાલશે અને એનું રિપોર્ટિંગ પણ માન્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબને કરવામાં આવશે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. એક સમયે ડીસામાં ધમધમતો હાથવણાટનો ગૃહ ઉદ્યોગ લાંબા સમયથી મૃતપ્રાય અવસ્થામાં નવી પેઢીમાં પણ હસ્તકળાનો કસબ જાળવી રાખવા સરકારી રાહે સહયોગ ઝંખતા કારીગર પરિવારો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ક્લબ હાઉસ, મિની થિયેટર અને બીજું ઘણું બધું. આજે જ પધારો. અમારું સરનામું અક્ષધમ 5 હોટલ ડિસન્ટ ની પાછળ ડીસા. કોન્ટેક્ટ નંબર 9529566003 અને 9800557303. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયા, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર. બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. સમગ્ર વિશ્વમાં હાથવણાટની ચીજવસ્તુઓની ખૂબ જ ડિમાન્ડ રહેલી છે. જોકે ડીસામાં સદીઓથી ચાલી રહેલો હાથવણાટનો ગૃહ ઉદ્યોગ હવે સરકારની નીતિના કારણે મૃતપ્રાય અવસ્થામાં પહોંચી ગયો છે. હવે હસ્તકળા સાથે જોડાયેલા કારીગરો લુપ્ત થતાં આ વ્યવસાયને બચાવવા માટે સરકાર સમક્ષ મદદની મીટ માંડીને બેઠા છે. એક સમય હતો કે ભારતને સોની કી ચીડિયાના દેશ તરીકે ઓળખવામાં આવતો હતો અને સમગ્ર વિશ્વમાં ભારતમાંથી બનતી ચીજ વસ્તુઓની ખૂબ જ માંગ હતી. તે સમયે ભારત વિશ્વમાં હાથવણાટની ચીજ વસ્તુઓની બનાવટ કરવામાં ખૂબ જ સમૃદ્ધ દેશ હતો. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલા રાજપુર વિસ્તારની વાત કરીએ તો અહીં પણ એક સમય હતો કે જ્યારે હાથવણાટનો ઉદ્યોગ ખૂબ જ ફૂલ્યો ફાલ્યો હતો.
બનાસ નદીના કિનારે વસેલા ડીસા શહેરના રાજપુર વિસ્તારમાં એક સમય હતો કે અહીં લગભગ 70-80 જેટલા હેન્ડ પ્રિન્ટના કારખાના આવેલા હતા અને હજારો લોકો આ વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને રોજગારી મેળવતા હતા. તે સમયે હાથથી તૈયાર થયેલા આ કાપડની વિશ્વભરમાં ખૂબ જ માંગ હતી. રાજપુરમાં હાથથી તૈયાર થતી સાડીઓથી માંડીને કાપડની ખૂબ જ મોટી માત્રામાં ઉત્પાદન થતું હતું. પરંતુ સરકારની આ હસ્તકળા ઉદ્યોગ પ્રત્યેની ઉદાસીનતાને પગલે આજે આ ઉદ્યોગ મૃતપાય અવસ્થામાં પહોંચી ગયો છે. એક સમયે રાજપુરમાં 70-80 કારખાના ધમધમતા હતા, તે અત્યારે ઘટીને માત્ર 2 જ રહી ગયા છે અને ઘણીયા ગાંઠિયા લોકો જ આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત હવે આગામી સમયમાં આ હસ્તકળા ઉદ્યોગ નામશેષ થવાની કગાર પર પહોંચી ગયો છે. આ કામ બ્લોક પ્રિન્ટનું, જે કોટન કાપડ ઉપર પ્રિન્ટિંગ કરવામાં આવે છે, પહેલાં તો અહીંયા આગળ દરસલ દેખવા જઈએ તો એટલા બધા મજૂરો કામ કરતા હતા અને એટલા બધા કારખાના બી હતા અને કામ એટલું બધું, હજારોની સંખ્યામાં મજૂરો કામ કરતા હતા. અને અમારે અહીંયા આગળ ગામમાં નદી પણ બાજુમાં ચાલતી હતી, નદીમાં ધોવા માટે આ છે તે બહુ સહેલાઈ થતી હતી અને લોકો ત્યાં આગળ ધુલાઈનું કામ પણ કરતા હતા અને નદીએ અમારે ભઠ્ઠીઓ બી હતી તે કલર પાકો કરવા માટે અને ડાઈંગો પણ થતી હતી. એટલે બહુ કહેવાનો મતલબ કે બહુ કામ, એટલે બહુ કામ ચાલતું હતું. કેટલાય મજદૂર ભાઈઓ આના ઉપર કેટલા ઘરો નભતા હતા અને આજની તારીખમાં દેખવા જઈએ ને તો કે કામ બિલકુલ ખતમ જેવું જ છે. કેમ કે એનું કારણ છે કે આ વસ્તુ ધીમે ધીમે ઓછું થતું જઈ રહ્યું છે. કેમ કે લોકોને ખ્યાલ નથી કે ભાઈ આ કોટન વસ્તુ ક્યાં આગળ તૈયાર થઈ રહી છે, આનું કેટલું એક્સપોર્ટ પણ થાય છે, હદ વગરનું એક્સપોર્ટ થાય છે, પણ એ લોકોને પણ ખબર નથી કે આ ક્યાં આગળ બધું થઈ રહ્યું. એ લોકોને જરૂર પણ છે પણ લોકો વચમાંથી કોઈ એવા અમને કોન્ટેક્ટ નથી કરી આપતા કે તમારો માલ અહીંયા આગળ અમે પહોંચાડીએ. તો હવે શું છે કે ધીમે ધીમે કામ ભાંગી ગયું છે અને જે મજૂર લોકો છે એમને પણ કામ પૂરું મળતું નહોતું, એ પણ હવે બીજા ધંધાની અંદર જોડાઈ રહ્યા છે. હવે ટોટલિંગ ગણવા જઈએ તો 1-2 કારખાના અહીંયા વધ્યા જ છે, પણ એ લોકો બી હવે પોતાનું બી માલ ખરીદીને કુર કાપડ લાવીને બી ક્યાં આગળ અમદાવાદ છે, સુરત છે, ત્યાં આગળ જઈને થોડું ઘણું પોતાનું કારીગરોને, અમુક 2-4 કારીગરોને નભાવી રહ્યા છે, પોતાનું પણ ગુજરાન ચલાવી રહ્યા છે. ટોટલિંગ કહેવાનો મતલબ શું કે આગળથી અમને કોઈ એવો સપોર્ટ મળે શું કે ભાઈ આ કામ ખરેખર કલાકારીનું છે અને આ ગામની અંદર ભાઈ આ જે રોજી રોજગાર કેટલા મજૂરો નપતા હતા પાછા બધાને કામ મળતું થાય, મજૂરી મળતી થાય, બધાને વળતર બી સારું મળે તો એવું અમે ઈચ્છીએ છીએ. પણ હવે બહુ હમણાં તો તકલીફ જેવું જ છે હાલમાં. કોઈ આગળથી કોઈ વળે અમને મળી જાય કે ભાઈ અમારા ધંધાને પાછો દેખે અને ઉજાગર કરે શું તો પાછા બીજા કેટલા બી ઘરો આના પર નભી શકે અને કામ બી પ્રોડ્યુશન બી અમારું નીકળે અને કાપડનું બી વ્યવસ્થા અમારા પાસે થાય. અમારા પાસે કલાકારી બધી જાતની છે, બધી બી કલર આ છે તે છે. અમે ટોટલિંગ સમજી લો કે ડ્રેસ મટીરિયલની અંદર ચાદરો, બેડશીટો, પછી પૂજા જોડો જૈનોમાં વપરાય છે તે, પછી સાડીઓ પણ અમે તૈયાર કરીએ છીએ, પછી ડ્રેસ મટીરિયલ છે, બહુ ઘણી જાતનું અમે કામ કરી શકીએ છીએ. પણ અમને કામ પૂરતું મળતું નથી. હવે કામ પૂરું ન મળે તો હવે મજૂરો બિચારા અહીંયા રહીને શું કરે, એ પણ બીજા ધંધાની અંદર સેટલમેન્ટ થઈ ગયા. હવે અમે 2-4 મજૂરો અહીંયા આગળ છીએ અને 1-2 કારખાના છીએ, નેટ પોતાનું ગુજરાન ચલાવીએ છીએ. એ બી અમારા સેટ લોકો બહાર જાય, ઓર્ડર લાવે ત્યારે, પહેલાં તો અમને સામેથી ઓર્ડરો મળતા હતા બરાબર, પણ હવે એ હવે ધીમે ધીમે ખતમ થઈ ગયું. મૃતપાય અવસ્થામાં પહોંચેલો આ ઉદ્યોગ એક સમય ભારતની ઓળખ હતો અને આ ઉદ્યોગથી થતા ઉત્પાદનથી જ આકર્ષાઈને અંગ્રેજો ભારત આવ્યા હતા. પરંતુ સરકારની ઉદાસીનતાને લીધે ભારતની આ ઓળખ હવે ભૂસાવા માંડી છે. ત્યારે વર્તમાન સમયમાં આ ભૂલાતી જતી કળાને સાચવીને બેઠેલા જૂજ લોકો માંગ કરી રહ્યા છે કે જો સરકાર દ્વારા આ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવામાં આવે અને નિકાસ માટેની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો ભૂલાતી જતી આ કળાને ફરી એકવાર જીવંત બનાવીને આ ઉદ્યોગને એકવાર ફરી ધમધમતો કરી શકાય છે. અમારો આ બ્લોક પ્રિન્ટનો ધંધો વર્ષો જૂનો ધંધો બિઝનેસ છે, એ હવે મૃતપ્રાય થઈ રહ્યો છે. કારણ કે પહેલાં બધું ઘણી બધી સગવડો મળતી હતી, માર્કેટિંગની બધી ઘણી સગવડો હતી અને અત્યારે ગામથી ડ્રેસ મટીરિયલ બંધ થઈ જવાથી અમે બહારનું ચાલુ કર્યું છે ફેન્સી આઈટમો, પણ એમાં ડિમાન્ડ બહુ જ છે, એક્સપોર્ટ બહુ જ થાય છે, પણ અમને સરકાર તરફથી કોઈ મળતી નથી વ્યવસ્થા કે કોઈ એક્સપોર્ટર કે એવું
કરી શકે એવી કોઈ મળતી ન હોવાથી આ ધંધો મૃતપ્રાય થઈ રહ્યો છે. અમારા 70-80 કારખાના ચાલતા હતા ગામમાં, એ હવે 1-2 ઉપર આવી ગયા છે. અને હજારો માણસો કામ કરતા હતા, એની જગ્યાએ હવે 5-10 માણસો કામ કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા સ્કિલ ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત ભારતના અનેક પ્રાચીન હસ્તકળાના ઉદ્યોગોને જીવંત કરવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે ભૂલાતા જતા આ હાથ છાપકામના ઉદ્યોગ માટે પણ સરકાર દ્વારા નિકાસની વ્યવસ્થા કરવામાં આવે તો ભારત વિશ્વમાં હાથ છાપકામની વસ્તુને નિકાસ કરનાર મોટો દેશ બની શકે, અને તેનાથી સ્થાનિક કારીગરોને રોજગારી આપવા ઉપરાંત દેશમાં વિદેશી હુંડિયામણમાં પણ વધારો કરાવી શકાય. એક સમય હતો કે ભારતમાંથી તૈયાર થયેલી હાથ વણાટની વસ્તુઓની ડિમાન્ડ વિશ્વભરમાં હતી, અને તેના જ કારણે ભારતમાં હાથ વણાટના વ્યવસાય સાથે સંકળાયેલા કારીગરોમાં પણ જાહોજલાલી જોવા મળતી હતી. પરંતુ સરકારની ઉદાસીનતાને લઈ આ ઉદ્યોગ અત્યારે પડી ભાગ્યો છે, અને એક સમય જ્યારે ડીસા જેવા નાનકડા શહેરના આવેલા રાજપુર વિસ્તારમાં 70 જેટલા હાથ વણાટના કારખાના આવેલા હતા, પરંતુ સરકારની ઉદાસીનતાના કારણે આ ઉદ્યોગ પડી ભાગતા અત્યારે માત્ર 2 જ કારખાના બચ્યા છે, અને જૂજ લોકો જ આ વ્યવસાય સાથે સંકળાઈ અને રોજગારી મેળવી રહ્યા છે. એક સમય હતો કે જ્યારે આ વણાટ આ હાથ વણાટની વસ્તુઓની ડિમાન્ડ વિદેશોમાં ખૂબ હતી, પરંતુ સરકારની ઉદાસીનતાના કારણે આ હાથ વણાટની માંગ ઘટવા માંડતા અત્યારે આ કારીગરો બેરોજગાર બની રહ્યા છે, અને માત્ર 2 જ કારખાનાઓ અત્યારે હયાત છે, તે પણ મૃતપાય અવસ્થામાં. ત્યારે એકવાર ફરી આ ઉદ્યોગને બેઠો કરવા માટે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો માની રહ્યા છે કે સરકાર દ્વારા તેમના દ્વારા તૈયાર કરવામાં આવતા કાપડને સરકાર દ્વારા કોઈ એક્સપોર્ટ કરવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો એકવાર ફરી ભારતમાં તૈયાર થયેલા કાપડની વિદેશોમાં માંગ ઊભી કરી શકાય તેમ છે. અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. હવે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે સોનાના ભાવમાં આંશિક ઘટાડો, જ્યારે ચાંદીના ભાવમાં વધારો નોંધાયો હતો. આજે 1 તોલા સોનાનો ભાવ 25 રૂપિયા ઘટીને 32,575 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 550 રૂપિયા વધીને 38,600 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે રૂપાનો ભાવ પણ 550 રૂપિયા વધીને 38,400 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસા ગંજ બજારમાં આજે એરંડાના ભાવ 1067 થી 1081 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના ભાવ 660 થી 712, ઘઉંના 350 થી 555, બાજરીના 410 થી 426, જીરુના 2600 થી 2881, વરિયાળીના 1290 થી 1370, ઈસબગુલના 1425 થી 1701 તેમજ રાજગરાના ભાવ 1100 થી 1170 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 2625 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 8251, ઘઉંની 463, બાજરીની 920, જીરુની 300, વરિયાળીની 28, ઈસબગુલની 11 તેમજ રાજગરાની 2157 બોરીની આવક થઈ હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠા બેઠકના ચૂંટણી જંગ માટે ભરાયેલા ઉમેદવારીપત્રોની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ. કુલ 33 પૈકી 19 ઉમેદવારોના 24 ફોર્મ ચકાસણી દરમિયાન માન્ય ઠર્યા. લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે પાલનપુરના ઢુંઢિયાવાડી વિસ્તારમાં સામાન્ય બબાલમાં આશાસ્પદ યુવકની હત્યા થતા ચકચાર. મૃતકનો પરિવાર ન્યાય માટે રોડ ઉપર ઉતરતા પોલીસ તંત્ર એક્શનમાં. લોકસભા ચૂંટણીમાં મતદાન વધારવાનો નવો નુસ્ખો. ધાનેરા તાલુકાની 127 પ્રાથમિક શાળાના બાળકોએ મતદાન જાગૃતિ માટે પોસ્ટકાર્ડ ઉપર ચિત્રેલા જનજાગૃતિના સંદેશ અને ચિત્રોનું ધાનેરાના લાલચોકમાં કરાયું પ્રદર્શન. એક સમયે ડીસામાં ધમધમતો હાથવણાટનો ગૃહ ઉદ્યોગ લાંબા સમયથી મૃતપ્રાય અવસ્થામાં, નવી પેઢીમાં પણ હસ્તકળાનો કસબ જાળવી રાખવા સરકારી રાહે સહયોગ ઝંખતા કારીગર પરિવારો. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.